કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ છ ભણીશું. આપણે આગલા વિડીયોમાં પાઠ 1-5 પુનરાવર્તન ભણી ચૂક્યા છીએ, તે તમે તમારી નોટબુકમાં પૂર્ણ કર્યું હશે. આજે આપણે પાઠ 6 લઈશું. લેખણ ચાલી ન રહી. લેખણ એટલે શું? લેખણ એટલે કલમ. એના કવિ છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ દાનુબા જાદવ ધંધુકા તાલુકાના આકરો ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કશુંબલ રંગ ચડે, આપણા કસીબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. બાલ પંથકને આ લોકકથામાં કહડ સંગે કરેલી દંડાઈનો બદલો હરચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખક બાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી બને પથરાયેલો છે. કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા એટલે જે હદ પૂરી થતી હોય ગામની જે હદ પૂરી થતી હોય તેને સીમાડા કહેવાય. એ અડીને ભાલ અને કનેર પંથક એટલે ધોળકા ધંધુકા વચ્ચેનો પ્રદેશ છે તે પાઘડી પને પથરાયેલો છે. પાઘડી પને પાઘડી જેવા વિસ્તારે લંબાઈમાં વધારે ને પહોળાઈમાં ઓછો એમ. કુદરતની અમે દ્રષ્ટિ ઓછી હોવાના કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાળ. અમે દ્રષ્ટિ કે મહેરબાની મીઠી નજર ઓછી હોવાને કારણે આદિકાળ એટલે જૂના સમયથી એક કહેવત કહેવામાં આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાળ. એટલે સાવ ઉજ્જળ, જ્યાં ઝાડપાન ન જોવા મળે તેવી જગ્યા. આવા ઝાડપાન વિનાની વેરાણ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત દરબાર કડબી ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. હવે અહીંયા કે જ્યાં અહીં ઝાડપાન વિનાની વેરાન ધરતી છે એના માટે કબૂતરના માળા જેવું નાનું, કબૂતરનો માળો નાનો હોય એમ એવું નાનકડું એવું ગામ છે. અને ગામમાં રાજપૂત દરબાર કરબી ભરવાડ અને વસવાયા વરણ એટલે ગામમાં વસતા, ગામમાં બક્ષિસ આપીને વસવાટ માટે બોલાવવામાં આવેલા કારીગર એટલે એ લોકો માટે શબ્દ વપરાયો છે. એવા 501 ખોડા છે અને એકાદ બે ખોડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે. ધરતી પરથી ઉચાળા ભરવા એટલે ઉનાળાની જવાની શરૂઆત થઈ ગઈ હોય તે. ચોમાસામાં પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય. કે જ્યારે ઉનાળો જવાની તૈયારી છે, ચોમાસું બેસવાની શરૂઆત થઈ રહી છે, ભારે વરસાદ આવે એના પહેલા વાજળી એટલે પવનનું વાવાઝોડું ગાડા માર્ગ કે ગાડાથી આવવા જવાનો જે રસ્તો છે, જે માર્ગ છે એને ગાડાવાટ પણ કહેવાય છે, એ રસ્તો બંધ થઈ જાય એના પહેલાની વાત છે. કે મૌર્યા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-6 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની ઘર વપરાશની સટર પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. કે મૌર્ય સમાજ કે મૌર્ય ગામના ખેડૂતો છે એ તાલુકા મથકે હટાણું કરવા જાય. હટાણું કરવા જો એટલે ખરીદી કરવા જતા ત્યાં કે જે 3-4 મહિનાની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તે લાવી દેતા અને ખેતીની ઘર વપરાશી બધી સટરપટર એટલે પરચુરણ વસ્તુઓ, સટરપટર એટલે પરચુરણ ચીજ વસ્તુઓ ત્યાંથી તે લાવી દેતા હતા. ઘરમાં સંગ્રહી રાખતા
હતા એ સમયની વાત છે કે એ વખત બધું લઈને તે ઘરમાં મૂકી રાખતા હતા. મહેનત મજૂરી કરીને બે પાંદડે થયેલા કહરશંખ ગાડું જોડીને ધંધુ કે હટાણું કરવા ગયા છે. કે મહેનત મજૂરી કરીને, જે મહેનત મજૂરી કરીને બે પાંદડે થયેલા, જે બે ચાર રૂપિયા તેમણે જે કમાયા છે એમાંથી ખરીદી કરવા જાય છે, હટાણું કરવા જાય છે. કહરશંખ પોતાનું ગાડું જોડીને ધંધુ કે હટાણું ખરીદી કરવા જાય છે. સુલેમાન ઘાંચીની ઘાણીએ બે ત્રણ ડબ્બા તલના તેલના. હવે ઘાંચીને ત્યાં જાય છે તો ત્યાં સુલેમાન ઘાંચીની દુકાન છે, ત્યાં ઘાણીએ જાય છે અને બે ત્રણ તેલના ડબ્બા લે છે. એ પણ કયું તેલ છે? તલના તેલના લે છે. મોદીની દુકાનેથી દેશી ગોળનું ભેલ્યું લે છે. રવિ કહીએ છે ગોળની રવિ, તે દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટેના કોથળા ને બીજું આગું પાછું ખરીદી કરીને ગાડામાં મૂક્યું. બધી ચીજ વસ્તુઓ લઈ લીધી, કરિયાણું જે કહેવાય છે એ બધું લઈને પોતાના ગાડામાં મૂકે છે. રાંડવાનો ભડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. હવે રાંડવું જે જાડી દોરડી હોય છે ને એને રાંડવું કહેવાય છે. હવે એ માર્ગે વહેતું કરે છે, ભાડું દઈને ગાડું વહેતું કર્યું. ત્યાં બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાદ કર્યો. હવે ત્યાં ગાડું લઈને પોતે નીકળે છે ગામ તરફ જવા માટે. હવે રસ્તામાં બેમણ, બેમણ એટલે ખબર છે તમને, મણ એટલે શું? 20 કિલો, બેમણ એટલે 40 કિલોનો. હવે એવો કપાસિયાનો કોથળો પોતાના માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ સ્પીડમાં ચાલતા ચાલતા તે જતા હતા અને હરકચંદ શેઠે સાદ દીધો. હરકચંદ શેઠે એને સાદ કરે છે. કોને સાદ કરે છે તમને ખબર પડે ને કે ગાડું લઈને કોણ ગયું હતું ગામમાં, જે મેં તમને આગળ સમજાવ્યું હતું, યાદ છે ને? કહરશંખ અને હરકચંદ. તો એને તે સાદ કરે છે. સાદ કરવો એટલે બૂમ પાડવી, અવાજ કરે છે. એ કહરશંખભાઈ ઘણી સાત બળી દિયા ને તાણી ચાલો ને. હવે સાદ કરે છે, અવાજ કરે છે કે એ કહરશંખભાઈ કે ઘડીક સાત કે ઘડી વાર કે તમે બળદ છે એમને તાણી ચાલો કે તાણીને એમને ઉભા રાખો. આ તપસ્યાનું બચકું ઘર લગી લેતા જાઓ ને, કે જે તપસ્યા છે મારા માથે ઉપાડેલા છે એનું જે કોથળો છે એ તમે ઘર સુધી લેતા જશો. હરકચંદ શેઠ, બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ઘડામાં ભર્યો છે, એમ કહે છે કે આજે કે ગાડામાં મેં કે બળદ ના ઉપાડી શકી એટલો ભાર આજે મેં ગાડામાં ભરેલો છે, એમ કહે છે. એમાં કે હરકચંદ શેઠે બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજે ગાડામાં ભર્યો છે, એ તમારો કપાસિયાનો કોથળો વળી ક્યાંથી હાલશે? કે આ ગાડામાં બહુ બધું વજન છે અને તમે પાછો કપાસિયાનો કોથળો મૂકશો તો કે આ બળદ ચાલી શકશે નહીં. ભૈશાબ, ભૈશાબ એટલે ભાઈ સાહેબ, ભૈશાબ એટલે ભાઈ સાહેબ. કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય, એમ કે છે કે કપાસિયા અંદર મૂકશો તો કોઠી થોડી ફાટી જવાની છે, કપાસિયાનું વજન થોડું વધારે હોય, એમ કહે છે. ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ ને, ભલા થઈને કે થોડી દયા કરો અને આટલું જે બાસકું છે એટલું લેતા જશો, એમ બાજકું નાની પોટલી ઘાસડી કે લેતા જશો. હરકચંદ શેઠ, ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોય તો નરી નવાણિયા વિદ્યા જ વાપરો છો. હવે એમ કે છે કે તમે ગામમાં હાટડી માંડીને બેઠા છો કે તમે ગામમાં નાની દુકાન લઈને બેઠા છો તો કે માલ લાવવા લઈ જવા માટે કે ભાડે ગાડું કરી દેતા હોય તો કે નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. વાણિયા વિદ્યાલય અહીં કામ કઢાવી લેવાની ચતુરાઈ, વાણિયા વિદ્યાલય કામ કઢાવી દેવાની ચતુરાઈ માટે શબ્દ વપરાયો છે. ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોય, વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વિવાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનો બાજકુઓ નાખતો જાઓ, ગાડાવાળા કોઈને કોઈ હરીનો લાલ મળી રહેશે. હવે એમ થયું કે હું અહીંયા હાટડી કરવા નહોતો આવ્યો, હાટડી એટલે ખરીદી કરવા હું અહીં નહોતો આવ્યો. કે વૈદના પડીકા એટલે કે દવાના પડીકા
દવા લેવા આવ્યો હતો, પણ કે કાંઈ થયું, થયું એટલે થયું કે ઘરે ગાય વિવાય એવી છે કે ગાય બચ્ચાને જન્મ આપે એવી થઈ છે હવે એમ. તો અહીં સુધી આવ્યો છું તો કપાસિયાનું બાજકું લેતો જાઉં એમ. અને એવો વિચાર થયો કે કોઈ ગાડાવાળો તો કોઈ હરિનો લાલ મરી રહેશે. હરિનો લાલ એટલે કોઈ કે ભગવાનની કૃપા ધરાવનાર, ભગવાનની કૃપા ધરાવનાર માણસ કે કોઈ મદદ કરનાર તો મળી લેશે. શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને. હવે એમ કહે છે કે તમે નેવાના પાણીએ હાથ ધોવો છો એટલે કોઈને ઉદારતા કે ભલમાનસાઈનો દુરુપયોગ કરો છો, મફતનો મેળવો છો. નેવાના પાણીએ હાથ ધોવા એટલે તમે રૂઢિપ્રયોગમાં પણ પૂછાઈ શકે એવું છે કે તમે મફતનું મેળવવા ઈચ્છો છો. કાયમ મફતથી કોણ લઈ જાય કે તમને કાયમ કોણ મફતનું લઈ જાય એમ કહે છે. દી નાણા ભીડ હોય ને ઓછીના ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડેથી હેઠા ઉતારી દો છો. કે જ્યારે નાણા એટલે પૈસા, જ્યારે અમારા પૈસાની ભીડ હોય, પૈસાની તકલીફ હોય, અમે તમારે ત્યાં પૈસા લેવા આવીએ છીએ, નાણા લેવા એટલે ઉધાર ઉછીના પૈસા લેવા આવે છે, ત્યારે કે તમે તમારી દુકાનથી અમને નીચે ઉતારી દો છો. સાંભળે છે ઓલું કહે છે ને કે આપ વેદ નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા. હવે એમ કે છે કે પેલું કહેવત છે ને કે આપ વેદ નમીએ તો કોઈ હાથ નમે, કે આપણે કોઈની સાથે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે, એનો કહેવત છે આ રહી. તો કે આપણે કોઈનો સાથે સારો વ્યવહાર કર્યો હોય તો કોઈ આપણી સાથે એનાથી વધારે સારો વ્યવહાર કર્યો હોત, સમજ્યા ને, એમ કહેવા માંગે છે. કહર્ષમ ભાઈ, ભાઈ એટલે ભાઈ. ઉધારે તો આખી હાટડી દઈ દઈ એવી વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ ને, કે ઉધારમાં તો આખી હાટડી આખી દુકાન દઈ દઈએ, પણ કે સમય સમય અમારે પણ ચોપડા ચોખ્ખા કરવા એટલે કે હિસાબ ચોખ્ખો કરવો પડે ને. ત્રણ ત્રણ વરો લગી નાણા ભરો નહીં ને ઉઘરાણી કરીએ તો આંખો કાઢો એમ હાલતું હશે, કે તમે ત્રણ ત્રણ વર્ષ થઈ જાય તો પણ તમે અમને પૈસા પાછા દો નહીં, તો એવું થોડું ચાલે. અને કે ઉઘરાણી આવીએ તો તમે અમારી સામે આંખો કાઢો એટલે ડોળા કાઢો તો એવું થોડું ચાલે, એમ હાલતું હશે એટલે કે એમ ચાલતું હશે. અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કહર સંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયા આજ માંડ ગાય ચડ્યો છે, કે આજે માંડ હાથમાં આવ્યો છે. ગાય ચડ્યો એટલે આજ માંડ કે વાણિયો મારા હાથે આવ્યો છે. હિંગ તેલ હમણાં તો કા ફાટીને ધુમાડે વહી ગયો છે. હિંગ તેલ એટલે હિંગ તોડનાર સ્વાર્થી, હિંગ તેલ એટલે હિંગ તોડનાર જે સ્વાર્થી છે તે, કે બહુ ફાટીને ધુમાડે ચડ્યો છે, બહુ ઘમંડ આવી ગયો છે એમ કહેવા માંગે છે. કે ગામમાં કોઈની શરમ ભરતો નથી, કે ગામમાં કોઈની શરમ નથી રાખતો. આજ એને ધોળે દહાડે તાળા ના બતાડું તો મારું નામ કહર્ષાંગ ભાઈ નહીં, કે ધોળા દિવસે તાળા બતાવું આજે ને હું. ધોળા દિવસે તાળા બતાવવા એટલે કે હું આજે ને બહુ જ હેરાન કરું, સખતનું આજે હું એને હેરાન કરીશ. ગામ ઢુકડો આવીને, ઢુકડો ઢુકડો એટલે નજીક, જેમ ગામ ઢુકડું આવ્યું નજીક આવ્યું, આવીને હરખચંદ વાણિયાને વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય ત્યાં તો તે બળદોને ડચકારો કરી કહર્ષંગે ગાડું હંકાવી મૂક્યું, કે ગામ નજીક આવા થયું અને જે કોથળો ગાડામાં નાખવા જાય એના પહેલા તો કહર્ષંગે પોતાનું ગાડું છે હંકાવી મૂક્યું તો તે દોડાવી મૂક્યું. મૌર્ય ગાડું ને વાહે હરખચંદ શેઠ બજાર સોસરવા થઈને છે ગામની ભાગોળે આવ્યા. હવે બજાર સોસરવા એટલે બજાર વચ્ચે થઈને, કે ગાડું અને હરખચંદ શેઠ બજાર સોસર કે બજારમાં થઈને બજાર વચ્ચે થઈને છે ગામની ભાગોળે આવ્યા. ગામનું પાદર છે છેક ત્યાં આવી ગયા. શેઠે રાડ પાડી એ કહસંગ ભાઈ થોડી વાર બળદોને તાણી ચાલો ને, કે થોડી વાર તમારા બળદોને ઉભા રાખો ને. માથે અઢી બે મણ ભાર છે તો જુઓ, કે મારા માથે આટલું બધું વજન છે તમે જુઓ તો ખરા. શું કરું શેઠ, આ સંઘિયા બળદિયા
બેઉ પાણી પાળિયાળા છે. ઘર ભણી વહેતા થયા પછી તાણે ઝાલ્યા રહેતા નથી, એમ કહેતા કહર્ષ અંગે ગામ ભણી ગાડું હાકી મૂક્યું. હવે એમ કહે છે કે શું કરું શેઠ, આ બે સંજ્ઞા જે બળદ છે, સંજ્ઞા એટલે બળદની એક જાત છે, બળદની એક જાત છે, બહુ પાણીવાળા એટલે બહુ બળવાન છે, કે આ મારા જે બહુ વાળા બહુ તાકાત વાળા બે બળદ છે, એ ઘર ભણ્યા એટલે એક વખત ઘર તરફ જવા નીકળ્યા પછી એ ક્યાંય ગમે તેમ ઉભા રાખીએ તો પણ તે ઉભા રહેતા નથી, એમ કહેતા કહેતા કહર્ષ અંગે પોતાનું ગાડું હકાવી મૂકે છે. હરકચંદ શેઠ ઢીલા પગે ને વિલા મોઢે કરામતી કહર્ષના ગાડાઓને જતું જોઈ રહ્યા. હવે તે હરકચંદ ઢીલા પડી ગયા, પગ ઢીલા પડી ગયા, થાકી ગયા હતા. હવે કરામતી એટલે યુક્તિ કરનાર, કે વિલા મોઢે કે આ યુક્તિ કરનાર કહર્ષના ગાડાને જતું જોઈ રહે છે. બરદ તાણી ઝાલ્યા રહેતા નથી એ વેણ ચતુરવાણીના મનમાં ક્યાંય સુધી ઘુમરિયો લઈ રહ્યું, કે બોલતો હતો ને કે બરદ ઝાલ્યા રહેતા નથી એ વેણ છે એ વાણિયાના મગજમાં ઘુમરિયો લેતા હતા, ક્યાંય સુધી એ જ શબ્દો વિચારમાં વાગોળે જતા હતા, ઘડી ઘડી એ વાક્યનો વિચાર આવતો હતો. એમને ભીત સોસરવું સૂજ્યું કે કહર્ષંખ નરાતાર દંડાય કરી રહ્યો છે, કે કહર્ષંખ મારી સામે બહુ નાટક કરી રહ્યો છે, દંડાય કરી છે, નાટક કરી રહ્યો છે, બે જવાબદારી ભર્યું વર્તન કરી રહ્યો છે, નરાતાર નર્દમ નર્દમ મારા સામે બે જવાબદારી જેવું વર્તન કરી રહ્યો છે. પછી એમનાથી બબડી જવાયું, મહારા રાજપૂતે કરી છે ને કાંઈ, મહારા એટલે મારા, કે રાજપૂતે બહુ કરી છે ને, આપણે બે ગુસ્સામાં આવું બોલી જતા હોય છે મારા એવું શબ્દ. કપાસિયાનો પોથરો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. હવે હરકચંદના માથે પોથરો ભરેલો હતો કપાસિયાનો, હવે એ પાછા બજારમાં જાય છે, ભાંગેલા પગે એ પાછા બજારમાં ગયા. આ વાતને માથે થઈને વરસ એક વાણા વાઈ ગયા. હવે આ વાતને એક વરસ જેટલું સમય થઈ ગયો, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ, કે સાપ જે એમનું કરંડિયું છે એમાં કેવો વળીને પડી રહ્યો છે, કેમ પડી રહે છે ગૂંચડાની જેમ, એમ પણ આ વાત એમના લમણામાં એમના મગજમાં રહી ગઈ હતી. એવામાં કુદરતને કરવું કે કહર્ષંગના બાપુ ગુજરી ગયા. હવે એવો સમય આવ્યો કે કહર્ષંગના બાપુ ગુજરી ગયા એટલે મરી ગયા, મૃત્યુ પામ્યા. ગામમાં કોઈ ભણેલું ન હતું, કોઈના કાગળ આવ્યો હોય તો હરકચંદને હાટે વાંચવા જવું પડતું, કે ગામમાં કોઈ ભણેલું ના હોય, કોઈનો કાગળ આવ્યો હોય કે લખાવો હોય પત્ર, કાગળ એટલે પત્ર, તો હરકચંદના હાટે હરકચંદની દુકાને ત્યાં જવું પડતું. ઉજણ ગામમાં એરંડો પ્રધાન, આ પણ એક કહેવત છે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય, કે ગામમાં એટલે હરકચંદ જ એવા હતા એમને વાંચતા લખતા આવડતું હતું, તો આખા ગામ અંગૂઠા છાપ એટલે બધું કોઈને વાંચતા લખતા આવડતું ન હતું, બધા અભણ હતા, તો એમનો ભાવ પૂછાતો, ભાવ પૂછાવો એટલે બહુ મહત્વ અપાતું હતું, બહુ માનપાન અપાતા હતા હરકચંદને. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવાનું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, તો હરકચંદ શરમના માર્યા કામ કરી દીધા હતા, કે કોઈ બી જગ્યાએ કંઈ કામ હોય, દસ્તાવેજ લખવા, ખાતા પાડવા, સારા ભલા અવસરે કંકોત્રી લખવી, માઠા પ્રસંગે કોઈ કાગળ લખવો હોય, તો હરકચંદ આ બધાને કામ કરી આપતા હતા. કહર્ષંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. હવે પાછળ એમનો સમય આવે છે, કહર્ષંગે કે એના હરકચંદને શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા માટે બોલાવે છે. હવે કાળોત્રી શબ્દ તમે સાંભળેલું છે, કોઈ મરણ પ્રસંગે કોઈને કાગળ લખવો હોય તો એને શું કહેવાય છે, કાળોત્રી, કાળોત્રીનો કાગળ લખવો.
શેઠે મનમાં થયું કે તે દી બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. મેલાના એટલે મરણના સમાચારના કાગળ લખવા માટે બોલાવે છે. હવે એમ કે છે કે તે દિવસે એના બળદ ઊભા નતા રહેતા અને આજે મને હાથ જોડીને કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યો છે, ઘણો આજે લાગમાં આવી ગયો છે. આજ એને ભાલીએને ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારને શેઠ કાગળ લખવા બેઠા કે આજે પણ હું એને ભાલીએ ચડાવ, આજે કે હું એને બરાબરનો ફસાવી દઈશ, તો કે મારું નામ હરકચંદ નહીં, એમ ના ફસાવું તો એટલે બરાબરનો તકલીફમાં મૂકી દઈશ. ભાલીએ ભરાવી દઉં એટલે હું આજે બરાબરનો તકલીફમાં મૂકી દઈશ. કહર સંગે એમના બાપુનું કારજ પાચમનું રાખેલું. હવે એમના કારજ, કારજ એટલે મરણ પછી 12મા દિવસે જે થતી વિધિ હોય તે, તો એ પાચમનું રાખેલું હતું. શેઠે થોડા કાગળમાં પાચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નવમના અને થોડા દસમના, 11મી તિથિના લખીને જવા દીધા. હવે એક જ દિવસે રાખેલું હતું, પણ વાણિયાએ તો શું કર્યું, બધા અલગ અલગ એમના બાપુનું કારજ, ભરસંગના બાપુનું કારજ અલગ અલગ દિવસ લખી દીધું. પાંચમનું, છઠનું, સાતમનું, આઠમ, નવમ, દસ, 11મી એમ બધાને અલગ અલગ લખીને જવા દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. પછી કે 7 દિવસ એમને આ બધું કામકાજ ચાલ્યું. એક જાય અને બીજા આવે, એક જાય અને બીજા આવે, આવું તો 7 દિવસ સુધી ચાલ્યા કર્યું. કહળસંગના કુટુંબવાળા સગાએ વિચારમાં પડી ગયા કે મારું આ ચમનું વેતરાણું છે. હવે એના કુટુંબવાળા બધા જે હતા એમના કુટુંબ બધા વિચારમાં પડી ગયા કે આપણે બધાને એક જ દિવસ બોલાયા હતા ને આનું ચમનું વેતરાણું છે, કે આ કેમનું આવું થયું છે. ચમનું એટલે કેમનું, વેતરાવું એટલે ઊંધું થવું, કે આ કેમ આ બધું ઊંધું થઈ ગયું છે. અલ્યા પહેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા, એમ કે છે મેલ્યાના કાગળ કે મરણના સમાચાર કોની જોડે લખાવ્યા હતા. કાગળ તો હરકચંદ શેઠે જ લખી દીધા છે. હવે એમ કે છે કે કાગળ તો બધા હરકચંદ જ લખેલા છે. એ તો ડાયો મનેક છે, મનેક એટલે માણસ, એટલે કે ડાયો માણસ છે. એ ઉઠીને આવી ભૂલ ના કરે હો, કે હરકચંદ શેઠ જોડે આવી ભૂલ થઈ હોય ને એ આવું કોઈ દિવસ લખે નહીં. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે. તમે કે શેઠને બોલાવો તો આપણને ખબર પડે કે શું લખાયું છે, શું થયું છે. આ તો ખમતી ઘરનું ખોડું છે, પણ કોઈ મોડા પાતરા માણસનું ખોડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કાંઈ. હવે એમ કે તો ખમતા ઘરનું ઘર છે, વાંધો નહીં આવે, એમ થોડા પૈસા દા ઘરનું ઘર છે એટલે ઘર આવે હોય નથી તો એને ખેતર વેચવાનો વાળો આવે, એવું ખેતર વેચવું પડે એવો સમય પણ આવી જાય. હરકચંદ શેઠને તેડું મોકલ્યું. હવે હરકચંદ શેઠને પાછા ફરીથી બોલાવવામાં આવે છે, તેડું મોકલવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે. હાથમાં ધોતિયું ને છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખુશી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી, શેઠ કહળસંગના ફળીએ આવ્યા, સૌ પૂછવા લાગ્યા. હવે હાથનો જ્યારે આવે છે ત્યારે હાથમાં ધોતીનો છેડો પકડેલો છે, કાનમાં લેખણ એટલે પેન ના ઘોસેલી છે, માથે રાતી પાંચાળી જે પાંચાળી પાઘડી પહેરી છે, પગમાં મોજડી છે અને શેઠ ત્યાં ફળીએ આવે છે. ત્યારે બધા લોકો એમને પૂછવા લાગે છે, હરકચંદભાઈ આ ચમનું બફાણું છે, ચમનું એટલે કેમનું, બફાણું એટલે ખોટું થયું છે, કે આ કેમનું ખોટું થઈ ગયું છે. શેઠિયાએ ઠાવકો મો કરીને માંડીને વાત કરી. પછી બધી વાત ઠાવકો એટલે ડાહ્યું ગંભીર રીતે માંડીને આ બધી વાત કરે છે કે સાંભળો ભાઈઓ, વરદી મોયની વાત છે. વરદી મોય એટલે એક વર્ષ પહેલાની આ વાત છે. કરસંગ ભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથરો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણીયારા સગળિયા બળદો ઝાલ્યા નોતારિયા.
એમ એમના બાપુના કરજના ટાણે કાગળ લખતા લખતા મારી લેખન ચાલી ન રહી, બેઉ તાણી ચાલી ખમ્માને તો ને. હવે એમ કહે છે કે વરસ ત્રણની વાત કે જ્યારે હું ધંધુ કે હટાણું એટલે ખરીદી કરીને આવતો હતો, એમના ગાડામાં હું મારો સામાન મૂકવા જતો હતો ત્યારે એમનો ગાડાના જે બળદો છે એ ઊભા રહેતા ન હતા, એ પણ દોડ્યા જતા હતા. તે રીતે આજે મારી લેખન છે, મારી પેન છે એ પણ ઊભી રહેતી ન હતી. હું એને ઊભી રાખતો હતો પણ તે માનતી ન હતી. વાત ડાયા અનુભવીએ કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું, પણ મોતનો મલાજો જાળવવામાં આપણે માણસાય છે. હવે કોઈ ડાયા માણસે કહે છે કે મોત તો દરેકને આવવાનું જ છે, કે મોત તો મોડા વહેલું આવવાનું જ છે, એમ ડાપણપૂર્વક વાત કરીને કહે છે. પણ કે મોતનો જે મલાજો છે, જે અદબ છે, એ તો આપણે જાણવી જોઈએ ને, એમાં આપણી માણસાય છે. એ પછી સગાએ કહરસંગને પણ ઠપકો આપ્યો, કે બધાએ કહરસંગને ઠપકો આપે છે. શરમની મારી એમની આંખો ભો ખોતરવા માંડી, ભો ખોતરી જમીન તરફ જોવા લાગી. વાટે કાને આવેશાન, કે પ્રસંગ પડે ત્યારે માણસને ભાન થવું જોઈએ, પશ્ચાતાપ થવો જોઈએ. તે દીથી કહરસંગનું અક્કલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડી કાલનો દિવસ, ત્યાંથી એમનું જે અક્કલનું તાળું છે, મગજનું તાળું, જે અક્કલનું તાળું, કે સાચી વાતનું ભાન થવું, કે બુદ્ધિ આવી, એ થઈ ગઈ છે. એ દીથી આજ દિવસ સુધી કાયમ માટે એ અદ્રશ્ય થઈ જવું એવું કહેવાય છે, કે જે ખરાબ લક્ષણ હતા, એ જે ખરાબ ભૂલ હતી એ ભૂલી ગયા છીએ. હવે વિચાર્યું કે ના, કોની સાથે આવું કરવું જોઈએ નહીં. જ્યારે આપણને એ દી વીતે છે ત્યારે આપણને ખબર પડે છે કે મેં પેલાની સાથે ખરાબ કર્યું હતું ત્યારે આજે મારી સાથે આમ થયું. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં શબ્દ સમજૂતી લખવાની છે, રૂઢિપ્રયોગો લખવાના છે, કહેવત લખવાની છે, અને ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાની રહેશે. અભ્યાસ છે, અભ્યાસ પણ તમારે લખવાનો છે. અભ્યાસના પ્રશ્ન એક વિકલ્પો છે, પ્રશ્ન બે પ્રશ્નના જવાબ, પ્રશ્ન ત્રણમાં પ્રશ્નનો ઉત્તર લખો એ પણ લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક પ્રશ્નના ઉત્તર, પ્રશ્ન બે છે, વિરામ ચિહ્ન નો ઉપયોગ થતો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને તમારે લખવાનું છે. પ્રશ્ન ત્રણ છે, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો એ પણ નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન ચાર, તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને એના વિશે લખો. તો અહીં આપણો પાઠ છ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, કહેવત, અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં દરેક વિદ્યાર્થીએ લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.